તમિલનાડુ ખૂબ ઝડપથી રણ બની રહ્યું છે. ચાર બારમાસી નદીઓ સાવ સુકાઈ ગઈ છે. લોકોએ એના પર ઘર બનાવી લીધા છે. યુનિસેફના અભ્યાસથી જાણવા મળ્યું છે કે 2025 સુધીમાં તમિલનાડુની 60% જમીન ખેતી લાયક નહીં હોય અને તે રણ બની જશે. મારા ખ્યાલથી વધુ ઝડપથી આવું થશે જ્યાં સુધી કોઈ પ્રબળ પ્રયત્ન નહીં કરવામાં આવે. જે જમીને હજારો વર્ષથી આપણું પાલન કર્યું છે તેની સાથે આપણી એક પેઢીમાં આવું કરી નાખ્યું, આ કોઈ મજાક નથી. આ મોટી હોનારતનું આહવાન છે. એવું લાગે છે આપણે આ ધરતીની છેલ્લી પેઢીની જેમ જીવી રહ્યા છે, જે ઘણું દુઃખદ છે. આવતી પેઢી, આપણા બાળકો આપણને ઘણા ધિક્કાર સાથે જોશે. આ ભૂમિ જે ક્યારેક ઘણી ફળદ્રુપ હતી એની ખરાબ દશાને જોઈને સદગુરુએ પ્રોજેક્ટ ગ્રીનહેન્ડ શરૂ કર્યો. તમિલનાડુની હરિયાળીને 33% વધારવા માટે 11,40,00,000 વૃક્ષ લગાડવાની યોજના છે. પર્યાવરણનો આ મુદ્દો, જે બહુ જરૂરી મહત્વ નહોતો ધરાવતો, હવે તે એક ખૂબ મોટા જન આંદોલનમાં બદલાઈ ગયો છે. દરેક ઉંમર અને પરિસ્થિતિના લોકો શરીર અને મનથી આ આંદોલનથી જોડાઈ ગયા છે. આ પરિયોજનાએ 3 મુખ્ય રીતે લોકોને પોતાની સાથે જોડ્યા છે. ટ્રીઝ ફોર ઓલ. ટ્રીઝ ફોર ઓલ યોજનામાં વોલેન્ટિયર્સ આખા રાજ્યમાં છોડને વહેંચી રહ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં 450 કરોડ નર્સરીમાં 2 કરોડથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા અને એમને પૂરા તમિલનાડુ અને પોન્ડિચેરીમાં લગાડવામાં આવ્યા છે. ટ્રીઝ ફોર લાઈફ યોજનામાં ખેડૂતોને આર્થિક લાભ પહોંચાડવા માટે અને પર્યાવરણને સારું બનાવવા માટે છોડ લગાડવામાં આવે છે. હજી સુધી લગભગ 15,00,000 છોડ ખેતરોમાં લગાડવામાં આવ્યા છે. ગ્રીન સ્કૂલ આંદોલનમાં સ્કૂલમાં બાળકો છોડ લગાવે છે. લગભગ 1900 સ્કૂલોના 10,00,000 બાળકો દ્વારા અંદાજે 33,00,000 છોડ ઉગાડવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ગ્રીન હેન્ડ્સને ઘણા પુરસ્કાર મળ્યા છે, જેમાં ભારતનો સર્વોચ્ચ ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કારનો પણ સમાવેશ થાય છે. એના સિવાય તેને શિકાગો બિયોન્ડ સ્પોર્ટ સમિટમાં સ્પોર્ટ ફોર ધી એન્વાયરમેન્ટ પુરસ્કાર અને તમિલનાડુ રાજ્ય સરકારનો પર્યાવરણ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. પ્રોજેક્ટ ગ્રીન હેન્ડ્સને લીધે 3 કરોડથી વધુ છોડ લગાડવામાં આવ્યા છે. આપણે આવનારી પેઢી માટે કયા પ્રકારનું જીવન બનાવીએ છીએ તે એના ઉપર નિર્ભર કરે છે કે આપણે આ ધરતી ઉપર કેટલું ધ્યાન આપીએ છીએ. તમારા જીવનની દરેક ક્ષણમાં વૃક્ષ જે બહાર છોડે છે તે આપણે શ્વાસમાં અંદર લઈએ છીએ. આપણે જે શ્વાસ છોડીએ છીએ તે તેઓ અંદર લે છે. આ એક સ્થાયી લેવડ દેવડ છે. આ એક સ્થાયી ભાગીદારી છે. એક સ્થાયી સંબંધ છે.